नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 3 द्विचल सुरेख समीकरण भाग 2 स्वाध्याय 3.1। विद्यार्थी मित्रों, आपणे अगाउ शैक्षणिक विडियो नी अंदर द्विचल सुरेख समीकरण भाग 1 नो अभ्यास करेलो छे, जेमां द्विचल सुरेख समीकरण नी प्राथमिक माहिती आपणे मेळवी हती। द्वि एटले 2, बे चलना सुरेख समीकरण ने द्विचल सुरेख समीकरण कहेવામાં આવે છે। સુરેખ શબ્દ એટલા માટે વપરાય છે કે બંને ચલ, માની લો કે x અને y છે, તો બંનેનો ઘાત 1 છે માટે સુરેખ સમીકરણ છે। અને દ્વિચલ સુરેખ સમીકરણ માટે કઈ શરત આવશ્યક અને પર્યાપ્ત છે એ પણ પ્રાથમિક માહિતી આપણે પહેલા શૈક્ષણિક વિડિયોમાં, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ 1 માં આપણે મેળવેલી છે। આજે આપણે સ્વાધ્યાય 3.1 ના બે દાખલાનો અભ્યાસ કરીશું। અહીંયા આપણે આપેલી શરતોને આધારે કેવી રીતે કુટ પ્રશ્ન બનાવી શકાય, કુટ પ્રશ્ન ઉપરથી સમીકરણ રચી શકાય એનો અભ્યાસ છે। રકમ વાંચું છું। દાખલા નંબર 1, આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી, હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 3 ગણી હશે। આ પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવો। રકમ આ રીતની છે। પરીક્ષાની અંદર 1 માર્કની અંદર હેતુલક્ષી પ્રશ્ન તરીકે તમને કે 2 માર્કની અંદર સમીકરણની રચના પૂછી શકે। બૈજિક રીતે સમીકરણ માત્ર રચવાનું છે, એનો ઉકેલ આપણે મેળવવાનો નથી, એ આના પછીના શૈક્ષણિક વિડિયોની અંદર આવશે। તો જ્યારે પણ ઉંમરનો દાખલો પૂછાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તારે હંમેશા હાલની ઉંમર ધારવાની। અહીંયા જે બે વ્યક્તિઓ છે એમાં એક આફતાબ અને બીજી એની દીકરી છે, એટલે આપણે જે બૈજિક રીતથી આ મુદ્દાને દર્શાવવો છે તો શરૂઆત કરીએ કે ધારો કે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે। જ્યારે પણ ઉંમરનો દાખલો પૂછાય ત્યારે હાલની ઉંમર જ ધારવાની, એટલે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે અને તેની દીકરીની હાલની ઉંમર વાય વર્ષ છે। સામાન્ય આપણે એક્સ અને વાય ધારીએ છીએ કારણ કે આપણે દ્વિચલ, બે ચલનું સુરેખ સમીકરણ રચવાનું છે, એટલે અહીંયા બે ચલ તરીકે આફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ, એક્સ એ પહેલો ચલ, અને તેની દીકરીની હાલની ઉંમર વાય વર્ષ, વાય એ બીજો ચલ છે। આમ બે ચલ હોવાથી હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ રચી શકીશું। પ્રથમ શરત આવી આપી છે, 7 વર્ષ પહેલા લખ્યું છે કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી, તો હાલની ઉંમર x વર્ષ છે। 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર શું હોય અને 7 વર્ષ પહેલા તેની દીકરીની ઉંમર શું હોય એ સૌથી પહેલા આપણે નોંધવી પડે। ઉદાહરણ તરીકે આફતાબની હાલની ઉંમર 50 વર્ષ હોય તો 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હોય? 43 વર્ષ, કારણ કે આપણે 50 માંથી 7 શું કર્યા? બાદ કર્યા। તો આપણે જાણીએ છીએ કે આફતાબની હાલની ઉંમર આપણે x વર્ષ ધારેલી છે, એટલે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર x ઓછા 7 વર્ષ થાય, હાલની ઉંમરમાંથી 7 વર્ષ બાદ કરવાના, અગાઉની ઉંમર આપણે મેળવવાની છે। એટલે તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે, 7 વર્ષ પહેલા એની ઉંમર શું થાય? y ઓછા 7 વર્ષ થાય, એટલે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર x ઓછા 7, એની દીકરીની ઉંમર y ઓછા 7, સાતને હાલની ઉંમરમાંથી આપણે બાદ કર્યા છે। હવે શરત આવી છે કે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર, એટલે કે x ઓછા 7, તેની દીકરીની ઉંમર, તે વખતની ઉંમર એ y ઓછા 7, એના કરતા આફતાબની ઉંમર 7 ગણી હતી। આફતાબની ઉંમર 7 ગણી હતી, બંને સમીકરણને સંતુલિત કરવા માટે કે સરખા કરવા માટે આપણે 7 વડે એની દીકરીની જે 7 વર્ષ પહેલાની ઉંમર છે એને ગુણવું પડે। આ આફતાબની 7 ગણી ઉંમર હતી એ વખત, આપણે 7 વડે એની દીકરીની એ વખતની ઉંમરને ગુણીએ તો બંને તરફના ચલ વચ્ચે આપણે બરાબરનું ચિહ્ન મૂકી અને સમીકરણ રચી શકીએ। હવે આપણે થોડું સાદુરૂપ આપીએ, x ઓછા 7 બરાબર 7 વડે y નો ગુણાકાર કરો, એટલે 7y ઓછાનું ચિહ્ન છે એમનું, એમ 7 નો ગુણાકાર 7 સાથે, એટલે 7 ગુણ્યા 7 49। તો સમીકરણ આવું થયું, x ઓછા 7 બરાબર 7y ઓછા 49, આપણે એને પ્રમાણિક સ્વરૂપમાં લાવવાનું છે। તો x ઓછા 7y આ બાજુ છે જમણી બાજુ,
એ બરાબર ની આ બાજુ ડાબી બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે x ત્યાં ને ત્યાં છે ડાબી બાજુ 7y આ બાજુ આવે એટલે -7y થાય માઈનસ 49 જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે 49 પ્લસ થયા અને પાછા 7 માઈનસ થયેલો 49 માંથી 7 જાય એટલે 42 અર્થાત પહેલું સમીકરણ થયું x - 7y + 42 = 0 આપણે પ્રમાણિત સ્વરૂપમાં કે વ્યાપક સ્વરૂપમાં જ દ્વિચલ સુરેખ સમીકરણ લખવું પડે તો આ આપણે પહેલું સમીકરણ પ્રાપ્ત થયું હવે બીજી શરત જોઈએ બીજી શરત મેં કહ્યું છે કે પછીના 3 વર્ષ પછી હાલની ઉંમરના 3 વર્ષ પછી આપતાપની ઉંમર તે વખતની તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી થશે તો હાલની ઉંમર આપતાપની કેટલી છે x વર્ષ 3 વર્ષ પછી શું થાય ફરી ઉદાહરણ લઈએ કે માની લો કે હાલની આપતાપની ઉંમર 50 વર્ષ છે 3 વર્ષ પછી શું થાય એટલે 3 ઉમેરવા પડે 50 વત્તા 3 એટલે 53 થાય એટલે 3 વર્ષ બાદ આફતાબની ઉંમર x વત્તા 3 થશે 3 ઉમેરવા પડે હાલની ઉંમરમાં અને તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે તો એમાં 3 ઉમેર્યો એટલે y + 3 વર્ષ થશે શરત એવી છે કે 3 વર્ષ પછી આફતાબની જે ઉંમર છે x વત્તા 3 એની દીકરીની તે વખતની ઉંમર y વત્તા 3 કરતા આ 3 ગણી થશે સમીકરણ સરખું કરવા માટે આપણે 3 વડે એની દીકરીની ઉંમરને ગુણવા પડે સાદુરૂપ આપીએ x વત્તા 3 એમ ના એમ બરાબર 3 નો ગુણાકાર y સાથે કરો એટલે 3y વત્તા 3 તરી 9 એટલે x વત્તા 3 બરાબર 3y વત્તા 9 થશે હવે આપણે એને વ્યાપક સ્વરૂપમાં કે પ્રમાણિત સ્વરૂપમાં લાવવું છે આ 3y વત્તા ના ચિહ્ન સાથે છે ડાબી બાજુ આવશે એટલે ઓછા થઈ જશે એટલે x ઓછા 3y થશે અહીંયા 9 વત્તા ના ચિહ્ન સાથે છે ડાબી બાજુ આવશે એટલે માઈનસ થશે તો 3 વત્તા હશે અને 9 ઓછા હશે 3 માંથી 9 જાય એટલે 6 રહેશે અને મોટી સંખ્યા 9 છે એનું ચિહ્ન ઓછા છે એટલે ચિહ્ન પણ ઓછા આવશે એટલે હવે સમીકરણ આવું થશે x - 3y - 6 = 0 નંબર 2 અહીંયા જે દાખલો તમને પૂછેલો છે કે આપેલી શરતોને બૈજિક રીતે દર્શાવો બૈજિક રીતે એટલે બંને સમીકરણ સ્વરૂપે દર્શાવો અહીંયા આપણે દર્શાવી દીધું કે x - 7y + 42 = 0 અને x - 3y - 6 = 0 આ બંને સમીકરણો આપણે બૈજિક રીતે દર્શાવેલા છે વિદ્યાર્થી મિત્રો બે ગુણનો દાખલો પરીક્ષાની અંદર આ રીતે પૂછાય તો તમારે એનો જવાબ આપવાનો છે એનો ઉકેલ કેવી રીતે મેળવવો એ હવે પછી જે શૈક્ષણિક વિડીયો આવશે એમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની રીતો ભણીશું બીજો દાખલો જોઈએ સ્વાધ્યાય 3.1 નો એક દિવસ 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કુલ કિંમત 160 રૂપિયા થાય છે કોઈ એક ચોક્કસ દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા છે એક મહિના પછી એટલે જ્યારે આ કિંમત હતી એ પછી એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા થાય છે તો આ પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવો અહીંયા જ્યારે આવી રીતનો ભાવનો દાખલો પૂછાય તો તમારે 1 કિલોગ્રામની રકમ ધારવાની છે એટલે પહેલા સફરજન શબ્દ વપરાયો છે તો ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા છે શું ધારીએ છીએ આપણે 1 કિલોગ્રામ સફરજનના x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા છે એવું ધારીએ છીએ શરત આવી છે તમારે 2 કિલોગ્રામ સફરજન લેવા છે હવે જો 1 કિલોગ્રામ સફરજન લો તો x રૂપિયા આપવા પડે તો 2 કિલોગ્રામ સફરજન લો તો 2x રૂપિયા આપવા પડે એટલે સફરજનની કિંમત થઈ 2x વત્તા દ્રાક્ષ તો આપણે 1 કિલો જ લેવાની છે અને 1 કિલો દ્રાક્ષની કિંમત આપણે y રૂપિયા છે એવું ધારેલું છે એટલે વત્તા y કુલ કિંમત થાય છે 160 રકમ આપેલું કે 160 તો પહેલું સમીકરણ તૈયાર થયું 2x વત્તા y = 160 આ પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું તમારે પ્રમાણિત સ્વરૂપમાં લાવવું હોય તો 160 ને ડાબી તરફ લાવી 2x વત્તા y ઓછા 160 = 0 એવું પણ તમે લખી શકો પણ કોઈ વિદ્યાર્થી આ રીતે દર્શાવે કે 2x વત્તા y = 160 તો પણ ચાલશે એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન લો અને 2 કિલોગ્રામ દ્રાક્ષ લો તો તમારે 300 રૂપિયા ચૂકવવા પડે છે તો હવે આપણે આ શરતને આધારે સમીકરણ રચીએ 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા તો 4 કિલોગ્રામ સફરજનની કિંમત થાય 4x રૂપિયા 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા આપણે 2 કિલો દ્રાક્ષ લેવી જોઈએ એટલે થઈ જાય 2y રૂપિયા અને કુલ 300 રૂપિયા ચૂકવવાના છે અર્થાત સમીકરણ થયું 4x
વત્તા 2y બરાબર 300 અહીંયા આમ તો સમીકરણ પૂરું થઈ જાય નંબર 2 તમે આપી શકો પણ જો દરેક ચલ ની આગળ જે સહગુણક આપેલો છે અને જે અચળ પદ છે એમાંથી કઈ સામાન્ય નીકળતું હોય તો તમે મેળવી સમીકરણને નાનું બનાવી શકો અથવા તો એનું સાદુરૂપ આપી શકો દાખલા તરીકે અહીંયા 4 છે આ 2 છે અને આ 300 છે તો આપેલા સમીકરણના દરેક પદને તમે 2 વડે ભાગી શકો છો એનો મતલબ એવો થયો કે દરેક માંથી તમે 2 સામાન્ય મેળવી શકો છો તો 4x ને 2 વડે ભાગો એટલે 2x થશે વત્તા 2y ને 2 વડે ભાગો એટલે y થશે બરાબર 300 ને 2 વડે ભાગો એટલે 150 થશે એટલે સમીકરણ આવું થઈ ગયું 2x y 150 આને નંબર 2 આપ્યો છે પણ માની લો કોઈ વિદ્યાર્થી 4x y 300 આને નંબર 2 આપીને પણ દાખલો ગણે તો પણ એને માર્ક મળે તો અહીંયા બંને સમીકરણ આવી ગયા 2x y 160 અને 2x y 150 આ બંને સમીકરણો આપણે દર્શાવે છે એટલે એને બેઝિક રીતે દર્શાવ્યા છે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો આવી શરતોને આધારે સમીકરણની રચના કરવાની કે સમીકરણને બેઝિક રીતે લખવાની રીત તમને આવડવી જોઈએ કારણ કે કોઈ પણ કૂટ પ્રશ્ન દાખલો ગણતી વખતે તમારે પહેલા સમીકરણની રચના કરવી પડશે એ રચના તમને આવડશે તો જ તમે એ દાખલો આગળ ગણી શકશો હવે પછીના શૈક્ષણિક વિડિયોની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ 3 ની અંદર એના ઉકેલની એક પછી એક રીતો ભણીશું આજે જે બંને દાખલાઓ બોર્ડ ઉપર દર્શાવ્યા છે એને તમારે નોટ પેન સાથે તમારી નોટબુકમાં લખવાનું છે